નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાર્બનના સંયોજનોની અંદર ભાગ નંબર 6 શીખવા જઈ રહ્યા છીએ. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, હવેથી જ આપણા ચેપ્ટરની થિયરી સ્ટાર્ટ થાય છે. અત્યાર સુધીની બધી જે પ્રસ્તાવના સ્વરૂપ આપણે ચેપ્ટરની સમજૂતી માટેની વાર્તાઓ લીધી, જેના લીધે આપણે જુદા જુદા સંયોજનોને ઓળખતા હતા. જો એ કામ આપણને બહુ જ સિમ્પલ રીતે આવડતું હશે તો હવે ચેપ્ટરની અંદર માત્ર ને માત્ર સિસ્ટમથી ખાલી લખવાનું રહેશે. બાકી કઈ વસ્તુ શીખવા જેવી છે તો એ તમે શીખી ગયા છો. હવે માત્ર આપણે એને યોગ્ય રૂપમાં વ્યવસ્થિત જ્યાં જરૂર પડે ત્યાં લખવાનું છે. તો તમે જાતે જ નક્કી કરશો કે હા એવું છે કે એ માટે પહેલો પ્રશ્ન શરૂઆત કરો. કેટેગરીઝેશન ધ્યાનથી જુઓ. પહેલા બહુ સિમ્પલ વાર્તા છે, મજા આવશે. કેટેગરીઝેશન તો વ્યાખ્યા લખું. કેટેગરીઝેશન કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાઈને સરળ શૃંખલા, ઉપશૃંખલા અને ચક્રીય સંયોજનો બનાવે છે. કાર્બનના આવા વિશિષ્ટ ગુણધર્મને કેટેગરીઝેશન કહે છે. વ્યાખ્યાને સમજો. કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાઈને સરળ શૃંખલા, ઉપ શૃંખલા અને ચક્રીય સંયોજન બનાવે છે. દાખલા તરીકે CH3 CH2 CH2 CH3 આનું નામ તમે બધા જાણતા હતા, નોર્મલ બ્યુટેન છે. એન બ્યુટેન લખો, નોર્મલ બ્યુટેન લખો, ચાલશે. અહીં બધા કાર્બન પરમાણુ એક જ રેખામાં હતા, મતલબ આ રેખીય સૂત્ર સરળ શૃંખલા કહેવાશે. હવે ધ્યાનથી કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ, આ કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ સાથે આ સહસંયોજક બંધોથી જોડાયેલા. હવે એક બંધથી જોડાઈ સરળ શૃંખલા બનાવે છે. આ બની ગઈ ઉપશૃંખલા. તો મિત્રો, આપણે આના આગળના વિડીયોમાં શીખ્યા હતા શાખા બનાવી દો એટલે ઉપશૃંખલા વાળું બંધારણ જોઈએ. CH3 CH આ CH2 હોય ઉપર કે નીચે ગમે ત્યાં લખી શકું. CH3 છેલ્લું CH3 આનું નામ આઇસોબ્યુટેન. છેડાના પડોશી કાર્બન જોડે મિથાઈલ જોડાયેલો છે માટે આઇસોબ્યુટેન. આ સરળ શૃંખલા છે તો આ ઉપ શૃંખલા છે. સરળ શૃંખલા બની ગઈ, ઉપ શૃંખલા બની ગઈ. હવે બનાવવાનું છે મિત્રો આપણે ચક્રીય. તો ચક્રીય નિયો સાયક્લો વાળું બંધારણ, પહેલો કાર્બન છેલ્લા જોડે સંપર્કમાં આવવો જોઈએ. તો કેવું થશે મિત્રો? આને આપણે CH3 ના આના સંપર્કમાં લાવવો પડશે. તો ચાર કાર્બન વાળું CH3 CH2 CH2 CH3 આ બંનેમાંથી એક એક હાઇડ્રોજન આપણે ઓછો કરતા હતા, એક એક હાઇડ્રોજન ઘટશે એટલે અહીં એક બંધ આવશે. તો વાર્તા થઈ ગઈ આ
चक्रीय ने आनु नाम लखू होय तो मित्रों साइक्लोब्यूटेन आ बंधारण आपणे लख्युं ए कयुं बंधारण छे मित्रों चक्रीय तो सरल श्रृंखला बनी उपश्रृंखला बनी अने चक्रीय पण बन्युं बीजुं एक उदाहरण पण तमारी सामे मूकी दऊं पेन्टेन नुं चलो C4H10 જ તો પણ એનું બંધારણીય સૂત્ર બદલાવું
બ્રિટનના સંગઠન બે છે, પહેલું CH3 CH2 CH2 CH3, આમાં કાર્બન ગણી લો તો ચાર કાર્બન છે, 3 × 5 એટલે 7 × 3 = 10 હાઇડ્રોજન થાય છે, એક સંગઠન, અણુ સૂત્રના જેટલા જેટલી સંખ્યા રહેવી જોઈએ, પણ એનું બંધારણ આ રીતના લખો, શાખામાં લખો, ચક્રીયમાં લખો, ગમે તે રીતે લખો, પણ આ બદલાવ ના થાય તો જોઈએ બીજું. નંબર 2, CH3 CH CH3 CH ગણી શકો છો, 1 2 3 4 કાર્બન C4, 3 3 6 3 9 1 10 હાઇડ્રોજન, બંનેના અણુ સૂત્ર સમાન થયા, અણુએ C4H10 થશે, અણુએ C4H10 થશે, પણ બેનું બંધારણ જુદું જુદું છે, આ સરળ શૃંખલા છે, આ ખૂબ શૃંખલા છે. નામ લખો મિત્રો, ચાલશે, ચલો નામ લખીએ, નોર્મલ બ્યુટેન, આનું નામ લખીએ મિત્રો આઇસોબ્યુટેન, બંનેના સૂત્ર સમાન થયા પણ બંધારણીય સૂત્ર બંનેના જુદા થયા, તો આ બંનેનો એકબીજાના સંગઠકો કહે છે, અને આ જે ગુણધર્મ થયો એ ગુણધર્મને આપણે કહીશું મિત્રો સંગઠકતા. ચલો મિત્રો, ત્રીજો સંગઠક બને છે, આપણે આવું લખ્યું CH2 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 અને અહીં સૂત્ર ખાલી લખ્યું છે મિત્રો, આ બધું છે જોઈ શકો, ચક્રીય બનાવો, 1 2 3 4 C4, 2 2 4 2 6 2 8 આ હાઇડ્રોજન, અણુ સૂત્ર સમાન થતું નથી, તો આ ત્રીજો સંગઠક લખાશે નહીં. તો તમને પૂછાય બ્યુટેનના સંગઠકો કેટલા, તો 2. એ જ રીતના આપણે આગળ થોડી ચર્ચા કરીએ છીએ. આપેલું ઉદાહરણ, બીજું ઉદાહરણ નંબર 2, 1 CH2 ના બાદ મૂકી આપજો મિત્રો, CH3 CH CH3 CH2 CH3, ચલો 1 2 3 4 5, 5 ચાર બને તો C5, 3 × 5 = 7 × 9 = 12, એ સ્ક્વેર, ઓકે, હવે આના સૂત્ર આનું થવું જોઈએ, 1 2 3 4 5 C5, 3 3 6 1 7 2 9 3 12, ચલો ઓકે, અણુ સૂત્ર સમાન, બંધારણ જુદું જુદું, આનું નામ આઇસોપેન્ટેન, અને બીજું લખો મિત્રો યાદ કરો ને IUPAC નામ, ચલો લખીએ આપણે, બીજા નંબરના કાર્બન ઉપર મિથાઈલ છે, એક જ છે, તો 2 મિથાઈલ, 1 2 3 4 બ્યુટેન, IUPAC નામ, બીજું કઈ નહીં. ચલો ત્રીજું, આ CH2 નો એટલે આપજો, શું થાય છે, CH3 C ઉપર પણ CH3 નીચે પણ CH3, ચલો આને બદલો પહેલા, 1 2 3 4 5 કાર્બન C5, 3 3 6 3 9 3 12, 12 હાઇડ્રોજન, ઓકે, ત્રણેના અણુ સૂત્ર સમાન પણ બંધારણ ત્રણે ત્રણ નું જુદું જુદું, તો આ 3 પેન્ટેન ના શું કહેવાશે મિત્રો, સંગઠકો. વાર્તા બેસ્ટ રીતે આપણી ઉદાહરણો સાથે જે પૂરી થઈ મિત્રો, આ આપણા મનમાં વિચારવાનું છે, આવું લખવાનું, ઓકે, સાઈડ, ચલો મિત્રો
આનું ખાલી નામ લખવું છે, આઇસોપેન્ટેન લખ્યું એવી રીતના આનું નામ પણ તમે લખી શકો છો આઇસોપેન્ટેન, અથવા આઇસો નહીં બધી બાજુ મિથાઈલ છે તો આપણે લખીએ સાયક્લો અથવા નિયો સાયક્લોપેન્ટેન, અને આનું આઈયુપીએસી નામ ફોર્મમાં લખાવું મિત્રો, પહેલો બીજો ત્રીજો, બીજા કાર્બન પર બીજા કાર્બન પર ટુ ટુ, આવા બે છે માટે ડાય, CH3 છે તો મિથાઈલ કહેવાય, અને રેખામાં ત્રણ કાર્બન છે તો પ્રોપેન. ખાસ નામ જોઈ શકો છો મિત્રો, મેં આઈયુપીએસી નામ પણ લખી દીધું છે. બહુ સિમ્પલ એવા બંને પ્રશ્નો, આમાં સમજ મહત્વની છે. તમે જેટલું સરળ રીતે સમજશો એટલું મજા આવશે. આની અંદર તમે જેમ આપણે બ્યુટેનનું ઉદાહરણ લીધું, પેન્ટેનનું ઉદાહરણ લીધું, કેટેનેશન સમજવા માટે તમે હેક્ઝેનનું પણ લઈ શકો છો. હેક્ઝેનની અંદર કશું કરવાનું, એક શાખામાં મૂકવાનું પછી ષટકોણ દોરી દેવાનું, થઈ શકે છે, પ્રયત્ન કરશો. આપણે સૂત્રો સરળ શૃંખલા આવે તો બધા રેખા, ઉપ શૃંખલા બનાવી હોય તો ગમે તે એક CH2 ના ઉપર મૂકી દેવાનું અને લખી દેવાનું હોય તો CH3, એટલે એ ઉપ શૃંખલા બની જાય. હવે ચક્રીય બનાવવું છે, ચક્રીય બનાવવા માટે મિત્રો આપણે શું કરવાનું, છ કાર્બન હોય તો ષટકોણ દૂર દેવાનું, આ ષટકોણ દૂર દીધું, હવે બધી જગ્યાએ જગ્યા થોડી થોડી કરી CH2 ICH2 બધા CH2 લખી નાખો, જેમ મેં ICH2 લખ્યા હતા તો ષટકોણ તો પૂરું થયું, છ કાર્બન વાળાનું ઉદાહરણ સમજી શકાય. હવે આની અંદર સમઘટકતા, જેમ મેં બ્યુટેનના સમઘટકો બે લખ્યા, પેન્ટેનના ત્રણ લખ્યા, એ જ રીતના ષટકોણના પાંચ બનશે. ખાસ બધા જ વિદ્યાર્થીઓ જેટલા પણ વિડીયો હવે જોવે છે એ બધા જ વિદ્યાર્થીઓ પેન્ટેનના સમઘટક લખાઈ જાય પછી એક્ઝેનના જાતે પ્રયત્ન કરે. આપણે આના પછીના વિડીયોની અંદર તમારા બનાવેલા અને હું બનાવું છું એ બંને સમઘટકોને સરખાવીશું. પાંચ બનવા જોઈએ સ્પષ્ટ કહ્યું છું, તો પાંચ બનાવવાની જવાબદારી તમારી છે. બનાવો એ વખત IUPAC નામથી બનાવજો, નહીતર બધાનું નામ આઈસો એવું જ આવશે. એટલે આઈસો વાળું નામ નહીં લખો, ચાલશે, બધામાં IUPAC નામ લખવાનું, IUPAC નામ લખવાનું અને જોતા રહેવાનું સમાન નામ કુલમાં ના થાય. આ દાખલા તરીકે કહ્યું ટુ મિથાઈલ બ્યુટેન, તો તમે ફરીવાર ટુ મિથાઈલ બ્યુટેન વાળું આવવું જોઈએ ને, આટલું ધ્યાન રાખો. આવા છ કાર્બન વાળા હેક્ઝેનના સમઘટકોનું કામ તમારે કરવાનું છે. હું નેક્સ્ટ વિડીયોની અંદર હું પણ બનાવીશ, આપણે સરખાવશું, તમને કેટલી સમજ પડી છે તમને પણ ખબર પડશે. ઓકે મિત્રો, વ્યવસ્થિત બે મોસ્ટ IMP પ્રશ્નોની ચર્ચા બોર્ડની અંદર થઈ ગઈ છે, તો તમે બધા જ લખવાનું કામ મસ્ત કરી નાખો, સ્ક્રીનશોટ લઈને વારંવાર સમજવાનો પ્રયત્ન કરો. આ એક્ઝામ વિશે ઈ વાર્તા દૂર કરી નાખું, જે ઉપયોગી છે એ તમારી માટે રાખેલું છે. ઓકે મિત્રો, મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ.